કેવા દિવસો હતા ભાઈઓ આપણે ત્યાં આદિવાસી મુખ્યમંત્રીઓ રહેલા પણ ઉમર ગામ થી અંબાજી સાહેબ માણ આંગળી ભેડે ગણાય ને એટલી પણ સાયન્સ સ્ટ્રીમ ની શાળાઓ નોતી હવે તમે મને કહો 10 માં 12 માં વિજ્ઞાન ના હોય તો ગમે તેટલા આરક્ષણ વાતો કરો અનામત ની વાતો કરો પણ એ છોકરો ડોક્ટર કે એન્જિનિયર બની શકે અરે એને ડોક્ટર કે એન્જિનિયર બનાવવો હોય મેડિકલ કે એમાં ભણવા મોકલવો તો પેલા બારમા ના દસમા ના વિજ્ઞાનની શાળાઓ જોઈએ એ નહોતું થયો દસમા બારમા માં વિજ્ઞાનની શાળાઓ મેં આખા ઉમરગામ અંબાજીમાં પટ્ટામાં કરી અને આજે મારા આદિવાસી ભાઈઓ બહેનો કેનેડામાં વિમાન ઉડાવવાની ટ્રેનિંગ લેવા જાય છે ડોક્ટરો બની રહ્યા છે વકીલો બની રહ્યા છે અને હું ગર્વથી કહું છું કે મારા આદિવાસી સંતાનોએ આજે ગુજરાતનું નામ રોશન કરી દીધું છે લાખો બાળકોને આપણે સ્કોલરશીપ આપી ભણવા માટે કોઈ કલ્પના કરે આદિવાસીઓના નામે યુનિવર્સિટી હોય આપણા ગુજરાતમાં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આજ અમારા આદિવાસીઓ માટે નવો આત્મવિશ્વાસ નવો અવસર પેદા કર્યો છે ભાઈઓ બહેનો ગુજરાતમાં વન મંદિર યોજનાએ આદિવાસી સમાજના સશક્તિકરણમાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે આદિવાસી સમુદાય અમારો પશુપાલન કરે કિસાન આધુનિક ખેતી કરે અને એમના જીવનમાં બદલાવ આવે ને પહેલા કેવું ચાલતું ભાઈ આદિવાસીઓ નામે યોજના ચાલે કેવી ચાલે પેલા યોજના એવી ચાલે ભૂતકાળની સરકારોમાં માં કે એમ કે તમને પાંચ મરઘી માટે લોન મળશે આદિવાસી ભાઈઓને લાગે ઓહો આટલી મરઘી ને પછી આટલા ઈંડા થશે અને એમાંથી ફરી આટલી મરઘી થશે ને એમાંથી ફરી આટલા ઈંડા થશે ઓહો હો ધોળા દિવસમાં તો ઘર પાકું થઈ જશે આવું લાગે ને પાંચ મરઘી માટેની લોન આપે પાંચ મરઘી એવી એવી યોજનાઓ ચાલે મરઘી ઘેર પહોંચે એ જ સાહેબ ગામમાં આવે કેમ જો ભાઈ હવે મોડું થઈ ગયું એમ કરો રાત્રે રોકાઈ જઈએ હવે રાત્રે રોકાડો મારો આદિવાસી ભાઈ તો મહેમાન ગતિમાં પાછો ના પડે પેટે પાટા બાંધે પણ હામેલા ખવડાવે એ પાંચમાંથી એક ગેર મરઘી એ જ દળે ખવડાઈ જાય આવું સાહેબ બે ચાર મહિના ચાલે ત્યાં તો એના ઈંડા એ બાજુમાં રહી જાય ને મરક્યુ એ બાજુમાં રહી જાય અને દેવાદાર થઈ જાય અમે આવીને એને વાહનો આપવા માંડ્યા ટેમ્પો આપવા માંડ્યા ટેક્સીઓ આપવા માંડ્યા નાનો મોટો ઉદ્યોગ કરે તેના માટે પૈસા આપવા માંડ્યા ખેતી માટે પૈસા આપવા માંડ્યા અને ભાઈઓ બહેનો મારા આદિવાસીઓની જિંદગી બદલી નાખી અમે ભાઈઓ બહેનો આ વિકાસ યાત્રામાં અમારા આદિવાસી ભાઈ બહેનોનું યોગદાન એમણે જે સન્માન દીધું છે ભગવાન બીસા મુંડાનો જન્મદિવસ અમારા આદિવાસી ભગવાન તરીકે જે પૂજાય આપણે આદિવાસી ગૌરવ દિવસ ઘોષિત કર્યો ગુજરાત સહિત પૂરા દેશમાં આદિવાસી જે આઝાદીના જંગના લડવૈયા હતા એમની સ્મૃતિમાં આપણે સ્મારકો બનાવ્યા પૂરજોશ કામ ચાલી ગયું છે આજે પણ ટ્રાયબલમાં જે વંદનરું ઉત્પાદન છે ખેત આદિવાસી વિસ્તારમાં જંગલોમાં જે ઉત્પાદન થાય છે એ વંધનમાંથી સી ફૂડ એને પણ કેવી રીતે જોડાય અને કેવી રીતે વિકાસ થાય એના માટેની ચિંતા એક બાજુ સી ફૂડની ચિંતા હોય તો એક બાજુ વંધનની પેદાવાની ચિંતા હોય મારા આદિવાસી ભાઈઓની વાત હોય કે મારા મછવારા ભાઈઓની બંને દિશામાં ગતિ તેજ થાય એના માટેનો પ્રયાસ અને આવનારા સમયમાં ભરૂચ અંકલેશ્વર પણ અમદાવાદ ગાંધીનગરની જેમ ટ્વીન સિટી રૂપમાં વિકસિત થઈ રહ્યું છે ભાઈઓ ટ્વીન સિટીના રૂપમાં લોકો ન્યુયોર્ક ન્યુજર્સીની વાતો કરે છે ને મારું ભરૂચ અંકલેશ્વરની પણ વાતો થવાની છે ભાઈ